विद्यार्थी मित्रों विभाग सी अने प्रश्न नंबर 38 એટલે કે આપણે 37 પ્રશ્ન સુધી આપણો વિભાગ બી રહે છે બે ગુણના પ્રશ્નોનો. હવે 38માં પ્રશ્નથી આપણને ત્રણ ગુણના પ્રશ્નો પૂછાય, જેમાંથી કુલ 12 પ્રશ્નોમાંથી આપણે 9 પ્રશ્ન લખ્યા, એ 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્ન લખ્યા એ વિભાગ બી હતો. હવે આપણને જે પ્રશ્ન પૂછાય એની સંખ્યા 9 છે અને એમાંથી આપણે કોઈ પણ આપણા પસંદગીના 6 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. એમાંનો સૌથી પહેલો પ્રશ્ન આપણી ડિસ્પ્લે ઉપર છે, 38મો પ્રશ્ન, જે પ્રશ્નનું નામ છે ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો. ત્રણ ગુણનો પ્રશ્ન છે, આપણે મિનિમમ 6 મુદ્દાઓ લખવાના છે અને એકાદ મુદ્દો વધારે લખશું તો પણ ચાલશે. એટલે આપણે ભવાઈ વિશેની વાત કરતા હોય તો આપેલા બંને ચિત્રો આપણને આ વસ્તુ જોઈ છે, આપણા ગામની અંદર ભવાયા રમવા આવતા પ્રાચીન સમયની અંદર. આ એક કલાકતા હજી પણ કેટલાક ગામડાઓની અંદર, પછાત વિસ્તારોની અંદર અને દુર્ગમ વિસ્તારોમાં હજી એ આ ભવાયાઓ રમવા આવે છે, જે પુરુષો સ્ત્રીઓના પાત્રો ભજવે છે અને આપણે મનોરંજન પૂરું પાડે છે. આ મનોરંજન આપતી કલા છે, અબાલ વૃદ્ધ તમામને મનોરંજન અને સાથે સંસ્કારોનું સિંચન. કારણ કે આની અંદર અલગ અલગ ભવાઈના વિષયો હોય છે ને, એ સમાજના કુરિવાજોને લગતા હોય છે, સમાજની અંદર કુરિવાજો હોય દૂર કરવા માટે હોય છે. તો આ ભવાઈ વિશેની માહિતી આપવાનો આપણો પ્રશ્ન છે. જોઈએ તો કે ભવાઈ વિશે માહિતી આપો આપણો પ્રશ્ન છે. જોઈએ તો ગુજરાતની આશરે 700 વર્ષ જૂની આ નાટ્ય કલા છે. ભવાઈ એક નાટક છે મિત્રો. આપણે ત્યાં આ મૂવી સુધી આપણે પહોંચ્યા ને, ફિલ્મો સુધી, એના પાયામાં જોઈએ ને તો પહેલાં આ ભવાઈ હતી, એની પછી ટેલિફિલ્મ્સ આવ્યા, એની પછી આપણે જેને આપણે સિરિયલ્સ અને ટેલિફિલ્મ્સ કહીએ છીએ, ત્યાર પછી 3 કલાકના મૂવી સુધી પહોંચ્યા છીએ. તો ઇતિહાસની અંદર ડોક્યુ કાઢીએ તો શરૂઆત અહીંથી છે. પહેલાં સાદા મંચ ઉપર નાટકો ભજવાતા, રામાયણ છે બરાબર, મહાભારત છે, એના નાટકો ભજવાતા, એને પણ તમે એક પ્રકારે ભાવપ્રધાન નાટકો જ કહી શકો, જેની શરૂઆત ગુજરાતમાં 700 વર્ષ પહેલા અને એની શરૂઆત કરનાર હતા અસાઈ ઠાકર. નામ પણ યાદ રાખશું, ગુજરાતની અંદર અસાઈ ઠાકરે શરૂ કરેલી આ ભવાઈ એટલે કે નાટ્ય કલા, જે ભાવ પ્રધાન નાટકો કહેવાય છે. ભાવ, જેમાં અલગ અલગ પ્રકારના ભાવો રજૂ થતા હોય, વીર રસ, રૌદ્ર રસ, કરુણ રસ, બરોબર, ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારના હાવભાવ આપણને દેખાય. આપણે ગુસ્સે થઈએ તો આપણો જે છે એ રૌદ્ર રસ છે, મતલબ કે આપણે ગુસ્સાની પ્રતિક્રિયા આપી રહ્યા છીએ. તો એ પ્રકારના ભાવો તમને અહીંયા રજૂ કરવામાં આવે છે ભવાઈની અંદર, જેને ભાવપ્રધાન નાટકો કહે. પહેલું વાક્ય લખશું કે ભવાઈને ભાવપ્રધાન નાટકો કહેવામાં આવે છે. ભવાઈની શરૂઆત ગુજરાતમાં આશરે 700 વર્ષ પહેલાં થયેલી હતી. ભવાઈની શરૂઆત કરનાર અસાઈ ઠાકરને ગણવામાં આવે છે. આપણા 3 વાક્યો થઈ ગયા. ચોથું વાક્ય, ખૂબ ઓછા ખર્ચે મનોરંજન અને લોક શિક્ષણ આપતી આ નાટ્ય કલા સોલંકી યુગમાં સૌથી વધારે પ્રોત્સાહન મેળવે. મિત્રો આજકાલના મૂવી, એમાંથી કેટલાક મૂવીઓ તો એવા પણ હોય છે કે જે આપણે એક સાથે ફેમિલીમાં બેસીને જોઈ પણ નથી શકતા, પરંતુ એ સમયની ભવાઈ એક એવી કલાત્મકતા હતી કે જે આપણને મનોરંજન તો પૂરું પાડતી જ, પણ સાથે સાથે આપણા સંસ્કારો ઉપર અને લોક શિક્ષણ ઉપર એની સારી અસર થતી, જેમાંથી આપણને સારું શીખવા મળતું, એ પ્રકારના નાટકો રજૂ થતા. આજના આ નાટકો કરતા એ અલગ જ નાટકો હતા, જેની અંદર લોક શિક્ષણ અને મનોરંજન બંનેનું મહત્વ હતું. મોટા ભાગે પડદા વગર, એટલે આપણા ગામના ચોરે, હજી પણ કેટલાકના ગામમાં થતી હશે કદાચ, ગામનો ચોરો હોય ત્યાં રાત્રિના સમયે, કારણ કે પૂરા આખો દિવસ માટે લોકો કામ ઉપર હોય, રાત્રે જે બધા ફ્રી થઈ અને ત્યાં આવે અને જોવા માટે, અને ગામના ચોરે અથવા ગામના પાદરે એવી કોઈ ચોક્કસ જગ્યા પસંદ કરી અને ખુલ્લામાં એ લોકો ભાવપ્રધાન નાટકો અને પડદા વગર, કોઈ પણ પ્રકારની ત્યાં સ્ક્રીન નથી, સામાન્ય સ્ટેજ બનાવે છે ને એના ઉપર આ રજૂ કરે છે. મોટાભાગે પડદા વગર ભજવાતા નાટકો છે. એની અંદર હળવી શૈલીની રમૂજ હોય છે, રંગલો અને રંગલી આપણે જાણીએ છીએ. આ ભવાઈઓ રમતા એમાં એક પાત્ર રંગલા અને રંગલી સાથે, જેથી લોકોને સાથે સાથે મનોરંજન પણ મળવું જોઈએ, બરોબર, કંટાળો ના આવે એ માટે વચ્ચે વચ્ચે રમૂજી ઘટનાઓ બનતી હોય છે, જેમાં ભૂંગળ વાદ્યથી સંગીતના નાટકો. ભૂંગળ એટલે કે સાદા ભૂંગળ, પહેલાના સમયમાં આપણે જેને બ્યુગલ કે અથવા તો ક્યાંક ને ક્યાંક પાવરી કે એવા નામથી ઓળખીએ છીએ, આદિવાસી નૃત્યો સાથે જોડાયેલા સાધનો, તૂર ને તંબુર ને પાવરી ને, એટલે એ ભૂંગળ, સાદુ ભૂંગળ. તેમજ એની અંદર અલગ અલગ પ્રકારના વેશ થાય છે, વિવિધ પ્રકારના વેશ એટલે નાટકોના વિષય છે. સૌથી પહેલાં તો કે રામદેવનો વેશ ધારણ કરવો, આપણે જેને રામા મંડળ કહીએ છીએ, ગામડાઓમાં હજી એ થાય છે. ઝંડા ઝૂલણનો વેશ, ઝંડા અને ઝૂલણનો વેશ છે, એ ક્યાંક ને ક્યાંક અલગ અલગ પાત્રો દ્વારા આપણને હાસ્ય ઉત્પન્ન કરતા નાટકો. અને કજોડાનો વેશ,
એટલે કે બે અલગ અલગ ઉંમરની વ્યક્તિઓની જોડ અને એમની વચ્ચે કજોડ, અને કજોડથી એ નાટકો અને રમૂજ ઉત્પન્ન કરતા, કોમેડી ફૂલ આપણે કહીએ ને. તો ભવાઈ ભજવનાર ભવાયાઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે. સ્તુતિ મતલબ આરતી. આ ભવાયાઓ કોણ છે? ચિત્રમાં દેખાય જ છે કે ભાઈ પુરુષ પાત્રો છે જે સ્ત્રી પાત્રો ભજવે છે, અને બંને ચિત્રોમાં આપણને સ્પષ્ટ ભવાઈના દર્શન થાય છે કે કેવી રીતે આ નાટક ભજવાતું હોય. એવી રીતે ભવાઈના વિષયવસ્તુમાં સામાજિક કુરિવાજો, મેં શરૂઆત જ કરી પ્રશ્નની ત્યારે જ કીધું કે ભાઈ સામાજિક કુરિવાજો હોય ને, દાખલા તરીકે દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન પ્રથા, બરોબર, બાળ લગ્ન અથવા વિધવા વિવાહ નિષેધ, આ જે રિવાજો હતા ને એ કુરિવાજો ગણાતા સમાજની અંદર. પ્રાચીન સમયમાં આવા કુરિવાજોનું મહત્વ અથવા તો કુરિવાજો ખૂબ વધુ હતા, ત્યારે આવા સામાજિક કુરિવાજોનો પ્રતિકાર કરતી આ જે નાટક શૈલી એટલે ભવાઈ. ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો અને રંગલા રંગલીના પાત્રો સાથે ભવાઈના નાટ્ય પ્રયોગો ભજવવામાં આવે છે. આ એના વિષયો છે. કુરિવાજોને દૂર કરવા માટે કન્યા કેળવણી, બેટી બચાવો બેટી વધાવો, રંગલા અને રંગલીના પાત્રો વગેરે ભજવવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક આપણી આસપાસમાં ભવાઈ વિશેની માહિતી આપણને અહીં મળી રહી છે, અને આપણે લગભગ એમાં 6 કે 7 વાક્યો સરળતાથી લખી શકશું. અહીંયા આપણો પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ.